ગોરધન પ્રાજીભાઈ ઝડફિયા આખરે આવ્યો અટકળોનો અંત જે થોડા દિવસથી ચર્ચાના કેન્દ્રમાં હતો। ગોરધન ઝડફિયા પુનઃ ભાજપના શરણે આવ્યા છે। એ પહેલા તેઓ મહાગુજરાત જનતા પાર્ટી અને ગુજરાત પરિવર્તન પાર્ટીમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે। નજર કરીએ ચૂંટણી જંગમાં ગોરધન ઝડફિયાના હારજીતના ગણિત પર તો 1995-98 અને 2002 ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સતત 3 વખત રખિયાલ બેઠક પરથી ચૂંટાયા હતા। ગોધરાકાંડ વખતે ઝડફિયા રાજ્યના ગૃહમંત્રી હતા, પણ બાદમાં મોદી સાથે તેમને મતભેદ થયો હતો। આ મતભેદ સપાટી પર આવ્યો વર્ષ 2005માં મંત્રીમંડળના વિસ્તરણ સમયે। ઝડફિયાએ વિસ્તરણ વખતે જ મંત્રી પદ નકાર્યું હતું। રાજ્યના મુખ્યમંત્રીનું આ મોટું અપમાન ગણી શકાય। પક્ષમાં રહીને જ ઝડફિયાએ મોદી સામે વિરોધનું બ્યુગલ ફૂક્યું, પણ આ વિરોધ અસરકારક રહ્યો નહીં, એટલે ઝડફિયાએ ભાજપ સાથે છેડો ફાડી મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી હતી। 2009 ની લોકસભાની ચૂંટણી ઝડફિયા ભાવનગર બેઠક પરથી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો। શરૂઆતમાં ઝડફિયાએ ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવી મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં પણ તેમને સફળતા મળી ન હતી। આખરે સમય આવ્યો 2012 ની વિધાનસભા ચૂંટણીનો। કેશુભાઈ પટેલ પરિવર્તનના નામે ચૂંટણી જંગમાં ઝુકાવવાનો નિર્ણય કરી ચૂક્યા હતા। તેમની સાથે નસીબ અજમાવવા ઝડફિયાએ મજપાનું જીપીપીમાં વિલીનીકરણ કર્યું, જોકે નસીબે અહીં પણ તેમને સાથ આપ્યો નહીં। જીપીપીને માત્ર 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો। ખુદ ગોરધન ઝડફિયા ગોંડલ બેઠક પરથી હારી ગયા હતા। હાલમાં કેશુભાઈ પટેલે ધારાસભ્ય અને પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા જીપીપીનું ભવિષ્ય ડામાડોળ થયું હતું। જીપીપીના અન્ય ધારાસભ્ય નલિન કોટડિયાનો ઝુકાવ તો પહેલેથી જ ભાજપ તરફી હતો। એવામાં ઝડફિયાએ આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આપમાં તેનો વિરોધ થતા તેમને ના પાડી દેવાઈ હતી। આ પછી કોંગ્રેસમાં પણ જવાનો તેમણે પ્રયત્ન કર્યો હોવાનું બહાર આવ્યું, પરંતુ અહીં પણ તેમને નકાર જ મળ્યો હતો। અંતે ગોરધન ઝડફિયા ભાજપના શરણે આવ્યા અને ભાજપે પણ તેમને આવકાર્યા, કારણ કે ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો કબજે કરવાનું ભાજપનું લક્ષ્ય છે। ભાજપે ગુજરાતમાં તમામ અવરોધોને દૂર કરવાની કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે ઝડફિયા સહિત સંપૂર્ણ પાર્ટીને ભાજપમાં જોડી દેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી।